મોરબીના વાંકાનેરમાં ક્ષત્રિય સમાજે આવેદનપત્ર આપ્યું છે. પરષોત્તમ રૂપાલાના નિવેદન વિરુદ્ધ આવેદનપત્ર આપવામાં આવ્યું છે. રૂપાલાએ કરેલી ટિપ્પણી મામલે સમાજમાં ભારે રોષ જોવા મળ્યો. રાજકોટ બેઠક પરથી ઉમેદવાર બદલવાની માંગણી કરવામાં આવી છે. ઉમેદવાર નહીં બદલવામાં આવે તો ભાજપ વિરોધી મતદાનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. જે કોઈ પણ સમાજનું ખરાબ બોલી શકતા હોય એવા વ્યક્તિ કોઈ પ્રતિનિધિ કરે નહીં, અને અમારી માંગ છે કે રૂપાલાને હટાવે, અને ભાજપ રૂપાલાને નહીં હટાવે તો ભાજપને પણ સહન કરવું પડશે. અને અત્યારે અમારે કોઈ પક્ષનો વિરોધ નથી, પણ છતાં સમય આવે તો પક્ષનો પણ વિરોધ કરવો પડશે. કે જો આમાં કઈ નિર્ણય નહીં આવે તો પોસ્ટર વોર ગામે ગામે જઈ અને રાજપૂત સમાજના જવાબદાર આગેવાનો એનો લોકશાહી ઢબે કેમ વિરોધ થાય. આ એટલા માટે સમગ્ર દેશમાં આજે તમને કહું કે મકરાણા જે અમારા કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ છે એમને એક પણ નિવેદન આપ્યું છે. અમારી જે એકતા અને યુનિટી છે, અને હું આ તમારા માધ્યમથી સમગ્ર ક્ષત્રિય સમાજના ગુજરાતના આગેવાનોને કહેવા માગું છું કે અંદરોઅંદર કોઈ પણ પ્રકારના નિવેદનો ન કરે. ક્ષત્રિય સમાજ દ્વારા અત્યારે મામલતદાર કચેરીમાં પરષોત્તમ રૂપાલા સાહેબ વિરુદ્ધ આવેદનપત્ર આપવામાં આવેલ છે, જે અંગે અમે સરકારશ્રીમાં મોકલી આપશું અને યોગ્ય કાર્યવાહી કરવા માટે સરકારશ્રીમાં મોકલશું.